મેના હવે આપણું શું થશે? મને તો કઈ સૂચતું નથી. અરે કાનાભાઈ, આજે કઈ ખૂબ ખુશ દેખાવ છો. શું વાત છે? હું તને ખુશ દેખાવ છું? હાથમાં લોહી નીકળ્યું છે. બેનબા પૂછે છે કે મહેંદી કેમ મૂકી છે. દાગુને જઈને પૂછે છે કોની જાનમાં ચાલ્યા. ના ના, તમે ભલે ના કહો, પણ તમે આજે ખૂબ ખુશ દેખાવ છો. હવે સમજી, મેનાનું નક્કી થયું એનો આનંદ છે. તું શું કહે સર, મારા લગ્ન બીજાની હારે થાય ને એમને આનંદ થાય? લેના થાય, લાગણી કોને કહેશે. અને હજી તો જોજે ને, તારા લગ્નમાં શરણાઈ વગાડશે. અને ફટાકડા ફોડશે. હે, તારા વરને જમણવારમાં આગ્રહ કરી કરીને મોં મીઠું કરાવશે. બસ કર માવડી, હવે બંધ થાને ટાટા દામ હે ની દેશ. અહીંયા અમારા સુરસુરિયા થઈ ગયા છે ને તને ફટાકડા ફૂજે છે. આ ઉંદરનો જીવ જાય છે ને બિલાડીને રમત થાય છે. તો પછી આમ કરમાયેલા ફૂલની જેમ નંખાઈ શું ગયા છો? આમ બેસી રહેશો ને હાથ ઘસતા તો મેનાનો હાથ બીજા કોઈના હાથમાં જતો રહેશે. એ આપણે બીજાની ચિંતા કરવી જ નહીં. જે કરતા હોય ને એ જ કરવું. યા હોમ કરીને કરો કંકુના, પછી પતે જ પતે. હું કોણ છું? મારો શ્વાસ છે તું તો. અને તું? ચકો લાવ્યો ચોખાનો દાણો ને ચકી લાવી દાળનો દાણો. ખીચડી ન કરતી? મને નથી ભાવતી. હું બનાવું તો? છોકરીનો ભાવ બગાડ્યો, પાછો નફ્ફટ થઈને વર્ષથી ગામમાં જીવતો ફરે છે. આમ આકળી ન થાને કેસર, બે હાથ વગર તાળી ન પડે. આ તાળી નથી, એક જ હાથનો તમાચો છે. કોઈ તમાચો મારે ત્યારે બીજો ગાલ ધરવાના જમાના ગયા. આવા નાલાયક માણસ ગામમાં રહેવા જ ના દેવાય. પણ એ મુખીનો દીકરો છે. એટલે લાસાનો દીકરો તો શું થઈ ગયું? આવો ઝૂલો મૂંગા મૂંગા સહન ના કરાય. મારું ચાલે તો હું ચામડું ઉતારી નાખું. જો મારે ઝપાટે ચડી જાય ને તો હીરાને તો ઊંધો ગધેડો બનાવી એના બાપનું ટોલું કરી મેશ ચોપડીને પાદાની બહાર ધકેલી દઉં. આવા ગધેડાને તો હડકાયા કૂતરાની સામે ફેંકી દેવા જોઈએ. આમ વિફર નહીં ને કે સર? આખું ગામ એકવાર ભેગું થઈને એક સાથે હુંકાર ભરે ને તો એ બૂમથી જ હીરો અને મુખી બંને જણા ધબી પડે. રાવણને મારવા રાવણ માનવું જ પડશે. ચલો ચાલો લગ્ન ની તૈયારી કરો. ચલો ચાલો આવો મારી રાણી. ત્યારે આમ ફરી
अगर कौजो मने पढ़ने हीरा वरराजा कन्या ने पढ़ने तू कन्या हो तो तने पढ़नू पहला चुनरी चनियों ने चोली पहरी ने आओ ने पहली बड़त गाड़ा नहीं दौड़ वक्ते आप ही थी बंगड़ी पहरी ने आओ पची बट्टी कहूँ ना के मुखी नहीं दिख रही हीरा हमारी घरवाली छे लेकिन आखिर जो मने पालो की दो छे तो समझे आज तारी खैर नथी हीरिया त्याज रे जे नहीं तो आया तारो पालियो ही नहीं बंधाय माकड़ ने आखो आवी छे जान हट मगता शाबाश सालो केटलो गंदा तो तू એટલે તો મેં એને માર્યો નહીં થોડી હું તમે મુજાવ માં પાછા લગન શરૂ કરી દો ચાલો આ હીરા નો ત્રાસ વધતો જાય છે એ આખલા ને કોઈ નાતું કેમ નથી એક દેવો છે એને પોચે એવો પણ બાપડો પરણવાનો થયો છે તે બધું ઠેકાણે પાડતો જાય છે દેવો તો દેવ જેવો છે हीरा ने पहुंचे वो एक कच अने मानस पण केवो हां भलो माणा छे काम करी जाने पण बड़ाई नु तो नाम मात्र नहीं ने भाई हूं तो बात करू हाची आ अवसर आवे त्यारे आपडी पड़खे मरद माणा नी जेम उभो रहे अने मानस पण लागणी वाळो आपणने मळीने पूछे एटले आपणा दर्द एम ने एम मटी जाय हां भाई आपणे तो एना लगन मां आत्मा मशाल लई पंखो फेरवता फेरवता आगळ आगळ चालवाना ओ जरा हाचवी ने छोलाय गयो नहीं क्या छे केसर केसर क्या छे चुप मने ओळख्यो नहीं मुगीना हीरो रो 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 मने पैण कहू छो लल्लू ने पैणवू तू अरे जागृति दिवसे खरी थई थी नहीं मारो वालो के जीप खेची नाखी देवा હવે તારા લગન થાશે પછી તારે ઘર માંડવાનું હા અને પછી કેસર આવીને કહેશે કે કહેશે શું આ ભેંસ લીધી કે નહીં કેસર હવરના પોરમાં દોશે ઈ હવે અહીંયા બકરીના વાંધા છે ને આ ભેંસની માંડે છે લગન કરવા ઘર માંડવા પૈસા જોઈએ કે નહીં તું ફકર કરમાં બધું થઈ રહેશે આ ગામનો મુખી વાર તહેવાર અને અવસરે પૈસા ધીરે જો હા હા પણ એ મુખી काना के देवा ने एक पैसो पर ना परखावे आ ते मुखी माथे क्यों मोटू भूंगलू भांग्यू छे चा पीवो ने पैसा नी क्या मांडो छो अरे ए टाटा गरमा गरम चा लाव ने क्या ना या माछो मरी जई देवा શું શોધે છે ખોવાઈ ગયું છે ખોવાઈ ગયું છે મારી પાસે શું શોધે છે દલડું ખોવાઈ ગયું છે મારે વા આ તો ચોર ને ગેર ચોર પરણો એટલે તને ચડ્યું છે હે ને ચડ્યું નથી હો તે આપ્યું છે બદલામાં તું મારું લઈ ગયો છે મારું દલડું તો મીનાકારી વાળું હતું હા કોણ કરી આપી હતી મીનાકારી તારી આંખી કાળજુ કૂતરી ને હમણાં હમણાં નો બહુ બોલતા શીખી ગયો છે કઈ ઓ તું ન બોલે પછી મારે તો બોલવું પડે અમારા થી ન બોલાય અમારું ભાઈયું ખાતે પણ હોઠ નહીં એટલે બોલ્યા વગર બધું સમજી જવાનું હા સમજ્યા વગર બોલવા કરતા બોલ્યા વગર સમજી લેવું વધારે સારું હો જે કહેવાય તે આઠમે રાહુ નવમે કેતુ અને વક્રી થઈને શનિ સ્વગ્રહી ખાડને પડ્યો છે અને જે કહેવાય તે પાગડીએ મંગળ બુધ બહાર ફરે છે
ગુરુ પાસે સારું નથી માજી. શું વાત છે મહારાજ? આ ટપકો દેવલાનો છે ને? હાસ તો કેવો દેવ જેવો દીકરો છે. હાચું કહું મહારાજ, મારી કેસરે ગયા જન્મે પાંચે આંગળીએ પરમેશ્વર પૂજા છે ત્યારે આવો છોકરો મળ્યો છે. હા, પાંચ આંગળીએ પૂજા હશે પણ ડાબે હાથે પૂજા હશે. કેમ? કાં તો પછી મને લાગે છે કે દેવલાનો પગ ક્યાંક કુંડાળે પડી ગયો હશે. હાય રામ, કંકુમાં દેવલાને પાઘડીએ મંગળ છે, જ્યારે કેસરને મંગળ છે જ નહીં. કેતા જીભ નથી ઉપરતી કંકુમાં, પણ કેવું પડે છે, દેવલાને જીભ એણે ને એક વરહમાં રાંડે. હા, કેસરને દેવરાહરે પરણાવો ને તો દુઃખના ડુંગર તૂટી પડે. દીકરીને જિંદગી આખી કુંવરી રખાય પણ દેવરાહરે નો પરણાવાય. અને કેસર, આહ, કેતા જીભ નથી ઉપડતી, પણ હવે તો દેખવું ને દાજવું એવી વાત છે મારી. પણ મહારાજ, અમે તો દેવાની માને વચન દીધું છે કે કેસરને દેવા જોડે જ પરણાવીશ. વચન તો કુંડળી જોઈને દેવાય, અને આ દેવલાની તો આખી કુંડળી કુંડાળે પડી ગઈ છે. આમાં તો દીકરી અકાળે વિધવા થાય. શનિ અને મંગળ બે ભેગા થઈને ઓલા બુધ ગુરુ શુક્ર અને સોમને ઓયા કરી જવા બેઠા છે. હે રામ, હવે હું શું કરું? મારું વચન તો ઠીક, પણ છોડી નહીં, દેવલો બહુ ગમે છે. ગમે છે ને? તો એ મરી જાય એને ગમે? કંકુમાં કહું છું, લાગણી વેળા છોડો તમે. પણ બે ના મન બહુ મળી ગયા છે મહારાજ. લે પણ કુંડળી નથી મળતી ને, મન ગયા ચૂલામાં. છોડી ઉંમર લાયક થઈ, છોડી એટલે સાપનો ભારો. આસ્તુ, બીજે ક્યાંક પરણાવી તો પડશે જ ને. ઈ છે, પણ એને ઘર તમે આજે જોયા ને બા, એના ગ્રહ મળતા હોય એવો કોઈ છોકરો છે તમારા ધ્યાનમાં? ઈ જો હું વિચારી જોઉં. બેનની રાશિ મિથુન ક, અને પછી મિથુન, પછી કર્કસિંહ કન્યા ને તુલા, વૃશ્ચિક ધન મકર ને કુંભ. કર્ક રાશિ હારામ હરી લ્યો. કર્ક રાશિ એટલે ડણ દે હ લ્યાલે. આ હા 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 હા, ભારે નસીબદાર બેન, મૂકીના દીકરા હીરુભર હારે મળતું આવે છે. જડબે સલાક ગ્રહ મળે છે, કહું છું કરી નાખો, કરી નાખો. પાંચ ને ચાર નવ વિષુનો જોગ છે, તાળો મળે છે. મુખીના દીકરા હીરુભાઈ હારે કરી નાખો. પણ હીરાને કારણે ચંપુની છોડીએ કૂવો પૂર્યો. આજ વાંધો છે ને, હીરાએ તો એને બચાવી હતી, મારનાર તો બીજો હતો. હીરાના ગ્રહોમાં શુક્ર બહુ નબળો છે, એ આવું કામ કરી શકે જ નહીં. બે ના જાપ જપ્યા છે ને, હીરો દેખાય છે એવો નથી, હીરો તો બહુ હારો માણસ છે. મેં એના જન્માક્ષર જોયા છે. કેસરના લગ્ન કરો તો હીરા હારે જ કરવા જોઈએ. અને કેસરને કહી દેજો, જો દેવલા હારે લગ્ન બગન કર્યા છે ને તો વરહ એક માં વિખૂટા પડવાના જોગ છે. હા, મુરલીધર નામ છે, ડોશીને સમજાવી દીધા. પણ ડોશીને પટાવવા જતા દખલા જતી કરવી પડી છો, અને હમણાં જરા તકલીફ છે એટલે ફૈદિયાનું. ગોર બાપા આપ્યા તો છે. હે મુખી બાપા, આ સુખી થઈ દુખીની આ દશા કાં કરો બાપા, કાં કરો? આ જરા છૂટો રાખો. એમ લ્યો, પાવલી વધારે રાખો, હવાયું રાખો, અને હીરાના લગ્ન થયા પછી રાજી કરીશ. કોને? તમને. અને હીરાના હાથે જ તમને અપાઈશ. પછી છે કઈ? ઈ રેવા દેજો. હા, હીરાભાઈને આમાં તસ્તી દેતા જ નહીં. હીરાભાઈને હાથે દક્ષિણા આકરી પડી જાય. લ્યો તારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દર મહિનાની શુદ્ધ સાતમી.